સાબરકાંઠાથી મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં ડીઝલ ચોરતી ગેંગ સક્રિય થઈ. રાત્રિ દરમિયાન આઈસર અને ટ્રેક્ટરમાંથી ડીઝલની ચોરી કરતી ડીઝલ ચોર ગેંગ સક્રિય થઈ. રાત્રિ દરમિયાન ઘર અને રોડ ઉપર પાર્ક કરેલ વાહનોમાંથી ડીઝલ ચોરતી ગેંગ સક્રિય થઈ. છેલ્લા 5 દિવસથી તાજપુર ગામમાં ડીઝલ ચોર ગેંગનો આતંક. ડીઝલના ભાવમાં વધારાને લઈને ડીઝલ ચોર ગેંગ સક્રિય થઈ. ડીઝલ ચોર ગેંગ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા. અત્યાર સુધીમાં તાજપુરમાંથી 300 લીટરથી વધુ ડીઝલની ચોરી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું. તાજપુરમાં ડીઝલ ચોર ગેંગ સક્રિય થતા વાહન ચાલકો સહિત ગામજનોમાં ભયનો માહોલ. સાબરકાંઠાથી મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં ડીઝલ ચોરતી ગેંગ સક્રિય થઈ. રાત્રિ દરમિયાન આઈસર અને ટ્રેક્ટરમાંથી ડીઝલની ચોરી કરતી ડીઝલ ચોર ગેંગ સક્રિય થઈ. રાત્રિ દરમિયાન ઘર અને રોડ ઉપર પાર્ક કરેલ વાહનોમાંથી ડીઝલ ચોરતી ગેંગ સક્રિય થઈ. છેલ્લા 5 દિવસથી તાજપુર ગામમાં ડીઝલ ચોર ગેંગનો આતંક. ડીઝલના ભાવમાં વધારાને લઈને ડીઝલ ચોર ગેંગ સક્રિય થઈ. ડીઝલ ચોર ગેંગ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા. અત્યાર સુધીમાં તાજપુરમાંથી 300 લીટરથી વધુ ડીઝલની ચોરી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું. તાજપુરમાં ડીઝલ ચોર ગેંગ સક્રિય થતા વાહન ચાલકો સહિત ગામજનોમાં ભયનો માહોલ.